જિલ્લા પંચાયત પ્રમુખ પદ તરીકે વારકીબેન ચક્કાભાઈ પારગી બિનહરીમ ચૂંટાઈ ફરીથી જિલ્લા પંચાયત પર કોંગ્રેસની સત્તા. ઉપપ્રમુખ માટે ભાજપ કોંગ્રેસમાંથી બે ઉમેદવારી પત્ર ભરાતા કાલે ચૂંટણી યોજાશે. કોંગ્રેસ શાસિત બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં આવતીકાલે ચૂંટણી યોજાશે. પાલનપુરમાં આવેલા કાનુભાઈ મહેતા હોલ ખાતે કોરોનાની ગાઈડલાઈન મુજબ ચૂંટણી પ્રક્રિયાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કુલ 66 બેઠકો છે, જેમાંથી ભાજપ પાસે 30 બેઠકો અને કોંગ્રેસ પાસે 36 બેઠકો છે. આ વખતે જિલ્લા પંચાયતના પ્રમુખ પદના ઉમેદવાર મહિલા અનુસૂચિત જનજાતિની બેઠક હોવાથી ભાજપ પાસે કોઈ જ ઉમેદવાર ના હોવાના લીધે જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે કોંગ્રેસમાંથી માત્ર એક જ વારકીબેન ચક્કાભાઈ પારધીનું જ ઉમેદવારી ફોર્મ ભરાયું હતું, જ્યારે ઉપપ્રમુખ માટે ભાજપ અને કોંગ્રેસના 2 ઉમેદવારી પત્રો ભરાયા હતા. ફરી જિલ્લા પંચાયત પર 2.5 વર્ષ માટે કોંગ્રેસનો કબજો રહેશે. જોકે જિલ્લા પંચાયતની ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં શું નવા જૂની થાય તે આવતીકાલે જ માલુમ પડશે. જિલ્લા પંચાયત બનાસકાંઠા પ્રમુખ અને ઉપપ્રમુખની પ્રથમ 2.5 વર્ષની મુદત પૂર્ણ થતાં વિકાસ કમિશનરશ્રીએ સામાન્ય સભાની બેઠક આવતીકાલે બપોરે 1 વાગે કાનુભાઈ મહેતા હોલ ખાતે રાખી છે. આ બેઠકમાં આદ્યાસી અધિકારી તરીકે કલેક્ટરશ્રી બનાસકાંઠાની નિમણૂક કરવામાં આવી છે. આ બેઠક માટે આજરોજ ફોર્મ 11 થી 2 વાગ્યા સુધી સ્વીકારમાં આવ્યા હતા, જેમાં પ્રમુખ તરીકે 1 ફોર્મ આવ્યા છે અને ઉપપ્રમુખ માટે 2 ફોર્મ સ્વીકારમાં આવ્યા છે. ફરી ઉમેદવારની યાદી આજે સાંજે 6 વાગે પ્રસિદ્ધ કરવામાં આવશે.